FY.BA કોલેજમાં આવ્યો છું. હું સવારે વહેલી ઉઠી સૂર્ય નમસ્કાર, યોગ, મેડિટેશન કરું છું. મારા દાદા ગીતા, વેદ, ઉપનિષદ, ભાષાંતર સાથે શીખડાવે. શરૂઆતમાં બાલ મંદિર ઘરે કરાવતો, પછી 1-3 ધોરણ હું બાલાજી સ્કૂલમાં ભણતો, 4-10 ધોરણ હું સિહાર હાઈસ્કૂલમાં ભણતો અને સિહાર સર મને બહુ ધ્યાન રાખતા હતા. પછી 11-12 ધોરણ કરણસિંહ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો, ત્યાં શ્વેતા સાહેબ અને ઝાલા સાહેબ ધ્યાન રાખતા હતા. અને હવે FY.BA પ્રથમ વર્ષ ધર્મેન્દ્ર કોલેજમાં અભ્યાસ કરું છું. મેઇન તો સંસ્કૃત છે. સંગીતની અંદર ઓર્ગન પેલા મિલનભાઈ વ્યાસ પાસે શીખતા, હવે શૈલેષભાઈ પંડ્યા પાસે શીખું છું. તબલા શરૂઆતમાં રમણીકભાઈ માલકિયા પાસે શીખ્યા હતા અને હવે ભાર્ગવભાઈ જાદી પાસે શીખું છું. ત્યાર પછી યોગ, પ્રાણાયામ યોગ એ ગૌરંગભાઈ વ્યાસ પાસે પહેલા શીખતો, હજી શીખું છું. અને હવે કોમ્પ્યુટર ક્લાસ છે, કોમ્પ્યુટર એમાં સ્પોકન ઇંગ્લિશ નિમિત ક્લાસનું નામ નિમિત છે, એના તક સાહેબ છે અને વાઇફ શેફાલીબેન મિશ્રા એની પાસે સ્પોકન ઇંગ્લિશ શીખતા. અને હવે સિનર્જી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંગ્લિશ ફોર સ્ક્વેર એની અંદર જગદીશભાઈ માંડવિયા એની પાસે સ્પોકન ઇંગ્લિશ હજી શીખું છું, હજી શીખવાનું કન્ટિન્યુ છે. અને બ્રેઇલ લિપિ શરૂઆતમાં મીનાબેન રાઠોડ પાસે શીખતો અને મને વાંચતા લખતા બહુ ખબર હતી. હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, સંસ્કૃત ચારે ચાર ભાષામાં લખતા મને ખબર હતી. બ્રેઇલ લિપિ વાંચતા લખતા શીખડાવી દીધા હતા, વાંચતા લખતા શીખડાવી દીધો હતો. નિયમિત ક્લાસીસમાં કોમ્પ્યુટર તક્ષભાઈ મિશ્રા એની પાસે કોમ્પ્યુટર શીખેલો હતો. નાનપણથી જ હું બાલ સંસ્કાર કેન્દ્રમાં જતો, સાથે યુવા કેન્દ્રમાં પણ જાઉં છું. અમારા વિસ્તારનું જે કેન્દ્ર છે, વિડીયો કેન્દ્ર, ત્યાં પણ જાઉં છું. પાંડુરંગ શાસ્ત્રીજી છે એનું પ્રવચન સાંભળું છું અને રવિવારનું વૃક્ષ મંદિરનું કેન્દ્ર છે ત્યાં પણ પાંડુરંગ શાસ્ત્રીજીના પ્રવચનો સાંભળું છું. એમાંથી મને ખૂબ પ્રેરણા મળે છે. સાથે હું સ્વામી વિદિતાત્માનંદજીનું પ્રવચન સાંભળું છું, જેમ કે ગીતા, ઉપનિષદ પ્રવચનો સાંભળું છું અને રામકૃષ્ણ આશ્રમમાં ધ્યાનમાં બેસવા જાઉં છું. મારા દાદા ક્યારેક લઈ જાય છે મંદિરની અંદર. પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી મને શ્લોક આપે છે એ પાકા કરી લઉં છું અને સાથે બ્રાહ્મણ પદ્મનાભભાઈ જોશી એ પણ શ્લોક આપે છે એ પણ પાકા કરી લઉં છું. આવીને પછી 2:15 મુંબઈ વાળા બેન છે ગીતાબેન ગાંધી એની પાસે પાણી સૂત્ર શીખું છું. એ પૂરું થાય પછી 2:45 ટ્યુશનના ટીચર આવે છે ભાવનગર ઝવેરી. ટ્યુશનના ટીચર રહ્યા છે 2:45. પછી સોમ, બુધ, શુક્ર ડ્રમ્સના ક્લાસમાં જાઉં છું અને ડ્રમ્સના ક્લાસમાંથી ઘરે જઈને જમી લઈ પછી ફ્રી હોય તો ઓર્ગન કરી લઉં, તબલા કરી લઉં, જમી લઉં. પછી જમીન પછી ચોટલી સાહેબ ત્યાં જાય સંસ્કૃત. ચોટલી સાહેબ ત્યાં આવીને ઓર્ગનમાં જાય શૈલેષા પંડ્યા પાસે ઓર્ગનમાં. પછી 10 સોમવારે મેં સ્વાધ્યાય કેન્દ્રમાં જાય છે 10 સોમવારે અને 10 રવિવારે સવારે 9 વાગે વૃક્ષ મંદિરે સ્વાધ્યાય કેન્દ્રમાં જાય. મારી એક હોબી છે યોગા, સંગીત, સંસ્કૃત ભણવાનું, બધું મારો એક શોખ છે. દાદા ગીતા, વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, નારદ ભક્તિ સૂત્ર, યોગ સૂત્ર, એ બધી અમુક શ્લોક છે ને
અમુક સૂચન સંસ્કૃતમાં અહીં પૂછે પછી આખો એનો જવાબ દો. પછી મારા દાદા ક્યાંક લઈ જાય છે, રેસકોર્સ, બાલભવન, ફટબોલ, ક્રિસ્ટન બોલ ક્યાંક ફરવા લઈ જાય છે. અને ક્યારેક મને એવું થાય છે કે ક્યારેક જરાસ તાવ બધો આવતો હોય પછી દવાખાને લઈ જાય છે. સુનિલ શાહ અને ડૉક્ટર પાર્થ સાહેબ ને આવા બધા દવાખાને લઈ જાય છે ક્યાંક તકલીફ હોય તો. ગાયન, ઓર્ગન ને તબલા ત્રણેયમાં વિશારદમાં હું આવ્યો છું. વિશારદ છેલ્લું વર્ષ સંગીતનું. હું FY.BA આવ્યો છું. કોલેજમાં બહુ મજા આવે છે. આમ તો ગીતાજી, ઉપનિષદ, યોગ સૂત્ર, નારાયણ ભક્તિ સૂત્ર, પાણિનિયમ સૂત્ર, પછી સ્તોત્ર, પછી ગીતો, રાગો, ભજનો, ગઝલ બધું કંઠસ્થ. સૌથી પહેલાં 8 વર્ષ નહોતો ત્યારે પહેલો વન મેન શો થયો હતો. પછી એશિયા ખંડ મોટામાં મોટો હોલ મુંબઈ, ત્યાં પ્રોગ્રામ આપેલો. પછી સુરતમાં પ્રોગ્રામ હતો, અમદાવાદમાં પ્રોગ્રામ હતો. સુરત મારા આછામાં ઈનામ વિતરણનું કાર્યક્રમ હતું, ત્યાં એક ગીત ગાયું હતું. પછી દિલ્હી રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો. ત્યાર પછી અમદાવાદમાં ગીરના લિટલ શું સંગમ છે ને, એમાં ચેનલમાં આવી ગયો હતો. અમદાવાદની અંદર નવસારીમાં પ્રોગ્રામ થઈ ગયો હતો. હા, ત્યાર પછી હૈદરાબાદમાં પ્રોગ્રામ થઈ ગયો હતો, 5-star હોટલ ત્યાં પ્રોગ્રામ રાખ્યો. ત્યાર પછી રાજકોટમાં એક સ્વામિનારાયણ મંદિર, રામકૃષ્ણ આશ્રમ ત્યાં પ્રોગ્રામ હતો. કોલેજમાં પ્રોગ્રામ હતો, મોટા મોટા સ્ક્રીન ઉપર ઘણા બધા કોલેજમાં પ્રોગ્રામ હતો. ઘણા બધા કોલેજ, સ્કૂલ, ભાવનગરની પ્રોગ્રામ હતો તળાજામાં શૈલેષભાઈ સક્કરિયા સાથે. અને કચ્છની અંદર સાબખિયારી જૈન મંદિર છે ને, એને ત્યાં પ્રોગ્રામ હતો જૈન મંદિરની અંદર. દોસ્તો, કેવી લાગી મારી સ્ટોરી? તમારી સ્ટોરી હતી તો તમારી સ્ટોરી શું છે? તમે તમારી સ્ટોરી માટે રેડી છો? તો આ વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી લોકો વધુ ને વધુ ડોક્યુમેન્ટરી જોઈ શકે. થેન્ક યુ, ધન્યવાદ.